નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાનુદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એ જેનું નામ છે રેશાથી કાપડ સુધી, એમાં આજે આપણે એવા રેશાઓ કે જે આપણને વનસ્પતિઓમાંથી મળે છે, કેટલાક જે એ વાનસ્પતિક રેશાઓ છે એના વિશે જોવાનું છે. એમાં આપણે આગળના લેક્ચરમાં સૂત્ર એટલે કે ત્યાં કપાસ વિશે જોયું કે સૂત્રના રેશા જે છે એ કઈ રીતે કપાસમાંથી મેળવવામાં આવે છે અને જે કપાસની ખેતી છે એ કઈ રીતે કરવામાં આવે છે. હવે આજે આપણે શણ વિશે જોવાનું છે કે શણ જે છે તો કે શણ આપણને કઈ રીતે મળે છે અને શણની ખેતી કઈ રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ શણના છોડમાંથી કઈ રીતે શણના જે રેશાઓ છે એ ભેગા કરવામાં આવે છે, મેળવવામાં આવે છે. ત્યારબાદ છે શણ, તો કે શણના છોડના પ્રકારમાંથી રેશા મેળવાય છે. ખાસ કરીને આ વર્ષે મોસ્ટ એમ્બી પૂછાઈ શકે છે કે શણના છોડ જે છે એના કયા ભાગમાંથી શણના રેશાઓ મેળવવામાં આવે છે, તો કે જે શણનો છોડ છે ખાસ કરીને એનું જે પ્રકાંડનો ભાગ છે, શણના છોડનો જે ખાસ કરીને પ્રકાંડનો ભાગ છે એ ભાગમાંથી શણના જે રેશાઓ છે એ મેળવવામાં આવે છે. ત્યારબાદ છે તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને જે શણનો ભાગ છે એને એ પાણીની પુષ્કળ પ્રમાણમાં જરૂર એને હોય છે, એટલા માટે ખાસ કરીને શણની જે ખેતી છે એ ચોમાસાની ઋતુમાં જ કરવામાં આવે છે, જેથી ચોમાસાની ઋતુમાં એને કુદરતી રીતે જે પાણી છે એ વધારે પ્રમાણમાં મળી રહે. ત્યારબાદ છે કે ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને ભારત જે છે, આપણો જે ભારત દેશ છે એમાં મુખ્યત્વે કયા કયા વિસ્તારોમાં શણની ખેતી જે છે એ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, તો કે ત્યાં તો કે મુખ્યત્વે પશ્ચિમ બંગાળ છે, બિહાર છે અને અસમ, આ જે 3 જે રાજ્યો છે એ 3 રાજ્યોમાં શણની જે ખેતી છે એ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. જ્યારે છોડમાં ફૂલ આવે ત્યારે તેની લણણી કરવામાં આવે છે. લણણી એટલે શું? તો કે લણણી એટલે જ્યારે ખેતરમાં પાક જે છે એ સંપૂર્ણ રીતે ઉડી ગયો હોય ત્યારે એને તેને ત્યાં કાપી લેવામાં આવે છે, એને કહેવામાં આવે છે લણણી કરી કહેવાય. તો કે છે કે જ્યારે છોડમાં ફૂલ આવે ત્યારે તેની લણણી કરવામાં આવે છે, એટલે કે જ્યારે શણના છોડ જે છે એમાં ફૂલ આવવા લાગે ત્યારે એ જે ફૂલ છે એને ત્યાં છોડમાંથી તેને ત્યાં દૂર કરીને કાપી લેવામાં આવે છે, એટલે કે તેની લણણી કરવામાં આવે છે. ત્યારબાદ લણણી કરેલા છોડના પ્રકારના જે પ્રકાંડ છે એને ત્યાં થોડા દિવસ એ જે તે પાણીમાં ડૂબાડીને રાખવામાં આવે છે. શું કહે છે? લણણી કરેલો જે છોડ છે જ્યારે એના છોડમાં જ્યારે ફૂલ આવવા લાગે છે, ફૂલ સંપૂર્ણ રીતે ઉગવા લાગે છે ત્યારે જે શણનો છોડ છે એને તે કાપી લેવામાં આવે છે, તેની લણણી કરવામાં આવે છે. ત્યારબાદ તો કે લણણી કરેલા જે છોડ છે એ છોડના પ્રકારને થોડા દિવસ પાણીમાં ડૂબાડીને રાખવામાં આવે છે. હવે આ જે છોડ છે કે જેની લણણી થઈ ગયેલી છે એ છોડના જે પ્રકાંડ છે એ પ્રકાંડને ખાસ કરીને થોડા દિવસો માટે જે તે જગ્યાએ પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબેલા રહે તે રીતે રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને એ રેશાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. પછી ત્યારબાદ થોડા સમય બાદ જ્યારે એને એ પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે ત્યારબાદ થોડા સમય બાદ એના જે પ્રકાંડ છે એ પ્રકાંડ સંપૂર્ણ રીતે સડી જાય છે અને સડી જાય છે ત્યારબાદ એ પ્રકાંડમાંથી જે શણના રેશાઓ છે એને હાથ વડે છૂટા પાડીને જગ્યાએ પર પ્રકાંડ અને શણના જે રેશાઓ છે એને અલગ અલગ કરવામાં આવે છે. એટલે આ રીતે જે છે એ શણના જે રેશાઓ છે એ રેશાઓ મેળવવામાં આવે છે. ત્યારબાદ એ રેશાઓમાંથી તાતણા બનાવવામાં આવે છે અને તાતણામાંથી શણનું કાપડ તૈયાર કરવામાં આવે છે. તો હવે આપણે અહીંયા સૂતર અને શણ બે વિશે જોઈ લીધું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે કે હવે જે પણ એ રેશાઓ છે એ મેળવાઈ ગયા બાદ ત્યારબાદ તેમાંથી તાતણા કઈ રીતે બનાવવામાં આવે છે અને ત્યારબાદ તાતણામાંથી કાપડ કઈ રીતે બનાવવામાં આવે છે એ હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.